નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય BA ચેપ્ટર નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 માં વિકાસ વિશે અભ્યાસ કરીશું. બરાબર છે? વિકાસ એટલે શું, તેનો ખ્યાલ મેળવીશું, તેનો મહત્વ વિશે ચર્ચા કરીશું. તો એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. કે એકમમાં જે ઉચ્ચ સંચાલકો છે એ સંચાલકો તથા જે વિભાગના દરેક વિભાગના જે અધિકારીઓ છે તેઓ શારીરિક કાર્ય ઓછું કરે પરંતુ તેઓએ બૌદ્ધિક એટલે કે જે વિચારવાનું કાર્ય છે એ વધારે કરે છે. તો તેઓને તેના માટે વિશેષ પ્રકારે શું આપવામાં આવે છે? તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો હેતુ તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતા વધારવાનો છે. કે આ તાલીમનો ઉદ્દેશ શું, એટલે કે આ તાલીમ આપવાથી તેમની જે માનસિક ક્ષમતા છે એનો વિકાસ થાય છે, તેઓ નીતિ વિષયક યોગ્ય નિર્ણયો લઈ શકે છે, એમની ક્ષમતાને વધારવા માટે આપણે આ તાલીમ આપવાની છે. ઉપરાંત ટેકનિકલ તથા વ્યૂહરચનાઓનું ઘડતર વગેરે બાબતમાં નિષ્ણાત બને તે માટે તેઓને તાલીમ આપવામાં આવે છે. જે ટેકનિકલ જ્ઞાન મેળવવાનું છે એમાં નિશાન બને, અલગ અલગ જે હરીફાઈનો યુગ છે તો પોતાના એકમને આગળ લઈ જવા માટે જે અલગ અલગ વ્યૂહરચના તૈયાર કરવી પડે છે એનું ઘડતર કરવા માટે એ બધી બાબતની અંદર તેઓ વધારે તજજ્ઞ એટલે કે નિશાન બને તે માટે એમને તાલીમ આપવાનો ઉદ્દેશ છે. આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. કે આ જે તાલીમ છે તેને વર્તમાન સમયમાં શું કહીશું આપણે, અધિકારીઓનો વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે. જે ઉદ્યોગ જગત છે એમાં નવી નવી ટેકનોલોજી, નવા નવા સંશોધન થાય છે, નવી નવી શોધખોળ થાય છે, આવા પરિવર્તનો આવી રહ્યા છે. ત્યારે આ ઉચ્ચ અધિકારીઓમાં જરૂરી કૌશલ્યો વિકસે તે માટે એકમે અધિકારી વિકાસ લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. કે જે ઉચ્ચ અધિકારીઓ છે એમાં જરૂરી કૌશલ્યનો વિકાસ થાય તે માટે એકમના જે અધિકારીઓ છે એ એકમના ઉચ્ચ અધિકારીઓ વિભાગ પર અધિકારીઓ માટે વિકાસ લક્ષી કાર્યક્રમનું આયોજન દરેક એકમે કરવું જોઈએ. તો આ હતો વિકાસનો ખ્યાલ. હવે જોઈશું વિકાસનો અર્થ. કે વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. આપણે તાલીમ વિશે ભણી ગયા તો ત્યાં સેમ વ્યાખ્યા છે, પણ ત્યાં ફક્ત આપવામાં કર્મચારીઓને આપણે જ્ઞાન આપવાનું છે. અહીં વિકાસ એટલે શું, જે ઉચ્ચ સંચાલકો છે અને વિભાગીય અધિકારીઓ છે તેમને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એને શું કહીશું આપણે, વિકાસ કહીશું. વિકાસ એક કાર્યક્રમ છે કે જેના દ્વારા તમે કર્મચારી ઉચ્ચ અધિકારીઓની ક્ષમતા વધારી શકો. બરાબર છે? બૌદ્ધિક ક્ષમતા વિચારી શકો, માનસિક ક્ષમતા વિચારી શકો છો, જેના દ્વારા નક્કી કરેલ લક્ષ્યાંક છે જે તમારો ઉદ્દેશ છે એ સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં શું થાય છે, એમની ક્ષમતામાં વધારો કરી શકાય છે. હવે એનું મહત્વ અભ્યાસ કરીશું. તો પહેલો મુદ્દો છે ટેકનિકલ જ્ઞાનમાં વધારો થાય છે. તો કે એકમના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. કે સમય બદલાઈ રહેલો છે એટલે એકમના અધિકારીઓ પાસે આ ધંધાકીય પરિસ્થિતિમાં જેમ જેમ સમય બદલાય છે તેમ ટેકનિકલ નોલેજ પણ હોવું જરૂરી છે. તેઓની કામગીરી ટેકનિકલ કાર્યો સંકળાયેલી, એમણે જે કામગીરી કરવાની છે એ દરેક કામગીરી ટેકનિકલ કાર્યો સાથે આપણે સંકળાયેલી જોવા મળે છે. તેથી વિકાસ કાર્યક્રમો દ્વારા સાધનો, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો એ અંગે તેમને માર્ગદર્શન આપવાનું છે. ત્યાં જ્ઞાન આપવાનું કારણ શું, તો કે વિકાસ કાર્યક્રમો દ્વારા જે પણ સાધનો છે, પદ્ધતિઓ છે અને જેમ ટેકનિકલ જે નોલેજ છે, જ્ઞાન છે એનો કઈ રીતે ઉપયોગ કરી શકે તે અંગે ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જે એકમમાં તેઓને હકારાત્મક નિર્ણય લેવામાં મદદરૂપ બની શકે તો એ માર્ગદર્શન મળવાથી તે એકમમાં પોઝિટિવ એટલે કે હકારાત્મક નિર્ણય લેવામાં મદદરૂપ થઈ શકે છે. બીજો પોઈન્ટ છે નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા માટે. કે અધિકારીઓને જે નવા નવા સંશોધનો થાય છે તથા નવા ઉદ્ભવી રહેલા જે ખ્યાલો છે અને વિચારોને જાણકારી આપી શકાય તે માટે વહીવટી કક્ષાએ આ વૈચારિક શક્તિઓ અને કાર્ય અંગેની ગુણમાં વધારો કરી શકાય એ માટે પણ આ વિકાસ કાર્યક્રમ જરૂરી છે. કે તેઓ નવું નવું સંશોધન થાય છે, નવી નવી શોધખોળ થાય છે, નવા જે ખ્યાલો છે બરાબર છે એનાથી નવી જે વૈચારિક શક્તિઓ ખીલે એના માટે એની ગુણવત્તા, કાર્યની ગુણવત્તા વધારો કરી શકાય એના માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે. એકમનો વિકાસ છે કે વર્તમાનમાં ચાલુ ધંધા કે એકમને
નવા પરિવર્તનો અને વિવિધતાઓ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે કે આપણું જે દેશ લેવલે કામ કરતું હોય એકમ તો એકમનો વિકાસ કરવા માટે આપણે રાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જવા માટે પણ વર્તમાનમાં જે નવા પરિવર્તનો આવ્યા છે તેને સ્વીકારવા પડશે અને વિવિધતાઓ ઘડવી પડશે તો એના માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે પછીનો મુદ્દો છે સાધનોનો મહત્વ મૂક્યો કે વિકાસ કાર્યક્રમ દ્વારા એકમમાં જે પણ ઉપલબ્ધ તમામ સાધનો છે એના મહત્તમ યોગ્ય ઉપયોગ થઈ શકે છે ઉપરાંત બિનજરૂરી ખર્ચાઓ છે એ ઘટાડી શકાય છે અને પડતર પર શું રાખી શકાય છે અંકુશ પડતરને ખર્ચાઓ ખર્ચા પર કાપ મૂકી શકાય છે જેથી નફામાં વધારો કરી શકાય એટલે આ પણ અગત્યનો પોઈન્ટ છે પછી પાંચમો પોઈન્ટ છે સમસ્યાનો ઉકેલ કે સંચાલનની નવીન સમસ્યાઓ અને જેમાં પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય એનો ઝડપથી ઉકેલ લાવીને સફળ વિકાસ કાર્યક્રમ જરૂરી છે અને ઉકેલને સફળ બનાવવા માટે પણ આ વિકાસ કાર્યક્રમ જરૂરી છે અસરકારક નિરીક્ષણ કે ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ ધરાવનાર જે અધિકારીઓ છે એ એકમની પ્રવૃત્તિઓ પર અસરકારક ઓબ્ઝર્વેશન રાખી શકે એટલે કે નિરીક્ષણ રાખી શકે છે એટલે વિકાસ કાર્યક્રમ દ્વારા આ લાભ પણ મેળવી શકાય કેમકે નિરીક્ષણનું કાર્ય પણ મુશ્કેલ છે એટલે નિરીક્ષણનું કાર્ય પણ ટેકનિકલ જ્ઞાન વૈચારિક શક્તિઓ આગળ હોવું જોઈએ એટલે એવા જે અધિકારીઓ છે તે અધિકારીઓ એકમની દરેક પ્રવૃત્તિઓ પર અસરકારક નિરીક્ષણ રાખી શકે એના માટે પણ વિકાસ કાર્યક્રમ જરૂરી છે અને પછી છેલ્લો મુદ્દો છે તણાવમાં ઘટાડો કે તણાવ એટલે ટેન્શન કે એકમમાં સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓ પડકારો અને સમસ્યાઓનો વારંવાર સામનો કરતા હોય મુશ્કેલીનો વારંવાર સામનો કરવો પડે છે તો યોગ્ય નિર્ણય લેવામાં આવે મૂંઝવણ અને તણાવ અનુભવે છે ચોક્કસ નિર્ણય લેવાનો હોય તે તણાવમાં આવી જાય છે બરાબર છે મૂંઝવણ અનુભવે છે તે ઘટાડવા માટે શું જરૂરી છે વિકાસ કાર્યક્રમો જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આ હતા વિકાસનો ફાયદાઓ અથવા વિકાસનો મહત્વ